ಸ್ಮಿತರುಚಿರ್ಪುರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಬೋಜನ್ಮಾಚ್ಛದಸದೃಶ ಸೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪರವಾರ ಶ್ರಿತಸಕಲಜೀವಾತಿಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾದ್ನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜಯ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನು ಎತ್ತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳಾನ ಸ್ವಾಮಿ ನಿಷ್ಕುಳಾನ ಕಾವ್ಯಮಾ ಸಾರ ಸಿದ್ಧಿ ಗ್ರಂಥನಿ ಅಂದರ ಛೆಲ್ಲೆ ಕಡವಾ 32 ಪಛಿನು ಪದ 8 એમાં સ્વામી એમ કહે છે કે સાચા સંત છે એ ભગવાનની મૂર્તિનું સુખ ભોગવે છે, કાચાને કોઈ દિવસ કામ આવતું નથી, ગિંગાને જેમ વિષ્ટા ભાવે એને કોઈ દિવસ મીઠાઈનું કે ગોળનું સુખ આવતું નથી, કુમુદિની એ ક્યારેય સૂર્યથી સુખ પામતી નથી અને ચકવા કોઈ દિવસ ચંદ્રને ઈચ્છતા નથી. ગુવળને સૂર્ય દુશ્મન જેવો લાગે છે, આખી દુનિયાને સૂર્ય મીઠો લાગે છે. એમ સંત અને અસંતની રુચિ હાવ જુદી જ છે. હવે સંત કેવા હોય એની અહીંયા આગળ થોડી ઘણી એંધાની કહે છે. કડવું 33 સિદ્ધાંત વાત સંત સાથે જાણી જી, મન કર્મ વચને પૂરી પ્રમાણી જી, સુખરૂપ સમજીને ઉરમાએ આની જી, એવા સંતની કહું એ ધાની જી. જેને સિદ્ધાંત વાત જાણી, સિદ્ધાંત એટલે ભગવાનની મૂર્તિના સુખને જેને જાણ્યું છે અને ભગવાનની મૂર્તિ સિવાય બીજેથી પ્રીતિ તોડી છે, એવા જે સંત છે એ મન કર્મ વચને કેવી રીતે વર્તે છે અને પોતાના અંતરમાં કેવી રીતે સુખ લે છે, એવા સંતને આપણે ઓળખીએ તો એની કૃપાથી આપણે એવા થઈએ. હવે એવા સંતને ઓળખવાની એંધાણી આપું છું, નિશાની આપું છું. શાસ્ત્રમાં જ્યારે જ્યારે ભક્તને સંતને ઓળખવાની વાત લખી છે એ બીજાનું માપ કાઢવા માટે નહીં, પણ પોતાના કલ્યાણને અર્થે એવા સંત કે ભક્તને શોધવા માટે લખ્યું છે. પણ જીવ કરે છે શું કે એની ઉપર એનાલિસિસ કર્યા જ કરે, સાચા ખોળવાની ના એને ટેવ હોય, પણ આમાં હવે કેટલી ખોટ છે, સાચું એમાં જે પડ્યું છે એટલું લઈ લેવાનું અને જેટલી ખોટ હોય એને નહીં અડવાનું, એને અડવાનું નહીં. ગુલાબના છોડ ઉપરથી ગુલાબનું ફૂલ લઈ લેવાનું, કાંટાને નહીં અડવાનું, એ વિવેક છે. હવે જો એનો વિવેક એટલો ના હોય તો કાંટાને અડ્યા કરે, ગુલાબ લે નહીં અને કાંટાને અડે ને કાંટાનો પ્રચાર કરે. એમ ભગવાનના સંતો ભક્તોમાં કંઈ ને કંઈ રૂડા ગુણ જે હોય એને લઈ લેવા એ સિદ્ધાંત છે.
અને ભગવાનના એવા એકાંતિક સંત હોય, એકાંતિક ભક્ત હોય, એમાં તો બધા જ ગુણ હોય, એવાને ઓળખી લેવા અને એવામાં જીવને જોડવો, બીજેથી ગુણને ગ્રહણ કરવા અને જે સંપૂર્ણ મન કર્મ વચન એકાંતિક ભાવને પામેલા હોય એવા સંત અને ભક્તમાં જીવને જડવો, અંત્યના સાતમા પ્રમાણે જીવને જડી દેવો. મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું એને ભગવાન ને ભગવાનના સંતથી ઉપરાંત બીજું કાંઈ ઈચ્છવું નહીં અને એમાં જીવને જડી દેવો. હવે એંધાણી કહે છે, એંધાણી કહું એવા સંતની જેને માઈક સુખ થયા ઝેર, કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખ સુવેર. હવે એવાની એંધાણી કે છે કે જેને માઈક સુખ થયા ઝેર, એને માઈક સુખ જેટલા છે બધાય ઝેર થઈ ગયા છે, એવા જે સાધુ એની ભગવાનની મૂર્તિમાં વૃત્તિ પહોંચેલી છે એમ જાણવું. કામ ક્રોધને લોભ કડવા થયા, આખી દુનિયાને કામ ક્રોધને લોભ મીઠા લાગે, જ્યારે ભગવાનના એવા સંતને કામ ક્રોધને લોભ કડવા લાગે, જ્યારે જીવ આ બધા દોષોએ યુક્ત થતો હોય છે ત્યારે જીવને મીઠું લાગે છે, કેમ ખબર પડે? તો કે એ દોષોમાં રહીને એને સુખ ભોગવવું બહુ ગમે, ક્રોધ કરવો બહુ ગમે, કામ લોભાદિક બહુ ગમે, પોતાની અંદર એ આવે ત્યારે એ વિષય ભોગવવાની અંદર જેને પ્રીતિ થાય, એ દોષ સંબંધી વિષયો તરફનું ખેંચાણ થાય, ખેંચાણ થઈને વિષયો ભોગવીને જે સુખની અનુભૂતિ કરે, એટલે સમજવાનું કે આ હજુ ભગવાનના માર્ગે હરખો ચાલેલો નથી. સાધન દશાવાળો ભગવાનનો ભક્ત હોય એમાં આવી જાય પણ એને દાજ થાય, એને સુખ ના થાય એનાથી, અને જે ઉત્તમ કોટીના મુક્તો હોય એને તો કડવા ઝેર જેવા કરી મૂક્યા હોય એટલે આવે જ નહીં, આવે જ નહીં. ઘણાના ઘરની અંદર જઈએ ને તો મેથી ના મળે, આખી મેથી ગોતો ને, અમે થાળ કરવા ગયા હોય અને અમે કહીએ કે અમારે આ બધા મસાલા બધા મળી ગયા પણ આખી મેથી નથી મળતી હજુ વઘાર માટે, તો કે આ ઘરમાં નહીં મળે. કેમ? કડવી છે. ઘરના એક બે મેમ્બર ના ખાતા હોય અથવા તો સ્વયં જે રાંધવાવાળા હોય બહેનો જ ના ખાતા હોય તો ઘરમાં મેથી લાવવાની નહીં, આવે નહીં એટલે પ્રશ્ન જ નહીં, પ્રશ્ન જ નહીં. અમારે એક ભગત જ્યારે આવે ત્યારે શાક લાવે, શાકભાજી લઈને આવે. પછી એક વખત એ ભાઈની જગ્યાએ બીજા ભાઈ આવ્યા એ જ જગ્યાએથી, તે સરસ મજાના નાના કારેલા લઈ આવ્યા, દેશી કારેલા. તો પછી મેં એકવાર પૂછ્યું કે ઓલા ભાઈને પૂછ્યું, મેં કહ્યું આ વખતે આ ભાઈ આવ્યા તો કારેલાનું શાક લાવ્યા, તમે કોઈ દી લાવતા નથી? તો કે અમારા ઘરમાં કોઈ ખાતું જ નથી. મેં કહ્યું તમે ના ખાવ એટલે ઠાકોરજીને સંતોને નહીં દેવાનું? તો કે સ્વામી એવું કીધું ને કે જે પોતાને ભાવતું હોય એ ભગવાનને દેવું, એટલે અમારે ઘેર. અને મેં કીધું એ મેં માર્કિંગ કર્યું કે તમારા ઘેર કોઈ દી કારેલું હોતું જ નથી. તો કે કારેલું લાવવાનું જ નહીં, લાવવાનું જ નહીં, કડવું લાગે છે એટલે એને અડવાનું જ નહીં. બજારમાં કારેલું કે મેથી છે એ સંકલ્પ જ નહીં કરવાનો. સ્ટોરમાં ગયા પણ મેથીનો સેક્શન છે એ બાજુની નજર કે દ્રષ્ટિ સુધા નહીં કરવાની. એની ઠેલી ગમે ત્યાર જોવો તો મેથીને કારેલા વિનાની જ હોય. અને જેને ભાવતું હોય એ સૌથી પહેલાં કે કારેલાનું સેશન કયું છે. અમારે એક ભગત છે, મને કે હું કારેલાનો રસ કાઢીને પી જાઉં બે ગ્લાસ. બરાબર છે, કારેલા એકલા હોય તો મને ભાવે અને ઓલાને કારેલું ડીઠું ના ગમે, મેથી ડીઠી ના ગમે. એટલે કે છે કામ ક્રોધને લોભ જેને કડવા થઈ ગયા છે એને તો ડીઠું ગમે જ નહીં, એને એવી ક્રિયા સંબંધી વિચાર પણ ના ગમે, ક્રોધ સંબંધી વિચાર પણ ના ગમે, લોભ સંબંધી વિચાર પણ ના ગમે, એટલું કડવું ઝેર થઈ ગયું હોય એટલે એના ઘરમાં આવે જ નહીં, એના આત્મારૂપી ઘરમાં આ બધા ના આવે. ભાવતું હોય
તો એના સ્ટોરમાં આવે, એના ઘરમાં આવે ક્યારેક ક્યારેક. અને જેને અતિશય આસક્તિ હોય એમાં તો અખંડ નિવાસ કરીને રહે, અખંડ નિવાસ કરીને રહે. સાધન દશાવાળો હોય તો એને વળી ક્યારેક ભાવી જતું એટલે ક્યારેક આંટો મારી જાય, પણ પછી એને દુઃખ થાય, દુઃખ થાય. અને વિષય જીવ હોય એમાં તો બધા અખંડ નિવાસ કરીને રહ્યા હોય, એ પોતે જ આખા ગોડાઉનના ગોડાઉન હોય, ગોડાઉનના કામનો ગોડાઉન, ક્રોધનો ગોડાઉન, લોભનો ગોડાઉન, પોતે જ એનો આખો આત્મા એવો થઈ ગયો હોય નકારો. જગતના સુખ જોઈને જેને અંતરે થયા છે અડખામના, રૂડા જાની નથી રીજતા છે અવલપન ઇન્દ્રામના. જગતના સુખ જોઈને અંતરની અંદર એને આનંદ નથી થતો, એ જોવે છે કે આ રૂડા છે, દેખાય છે સુંદર, ઇન્દ્રામનું ફળ આવે જંગલી એવું, સરસ મજાનું આમ રૂપાળું દેખાય, પણ જો ખાવ તો એ ઝેર છે. એમય કે છે રૂડા જાની નથી રીજતા છે અવલપન ઇન્દ્રામના, છે સુંદર પણ ઇન્દ્રામના કડવું ઝેર છે, એ ખાતે પ્રાણ જાય. એમ ભગવાનના એવા જે ઓલિયા સંત છે એ આ જગતના વિષયોને ઇન્દ્રામના ફળ જેવા જાણે છે. એને ખબર છે કે આ ઝેર છે, અને આ જગતના જીવને ખબર નથી કે આ ઝેર છે, એટલે ખાઈ ખાઈને મરે છે. જે જેટલા વહેલા કોઈ પણ કારણ વિના, એક્સિડન્ટ આદિ કે એવા કારણ વિના વહેલામ વહેલા મરે, શાનાથી મરે? આજે માણસોને 40-50 વર્ષે એટેક, કેન્સર, કિડની આ બધું હા પ્રારબ્ધવશ થઈને આવતું હશે, પણ જાજુ તો આ જગતના વિષયો પાછળ દોટ કાઢવાને કારણે જ આવે છે. દોટ કાઢવા, ખાવું, પીવું, જોવું, સ્પર્શ કરવો, ફરવું, આ બધાના કારણને જ મૃત્યુ વહેલું થઈ જાય. બાકી આજથી વર્ષો પહેલાં જે સાદો ખોરાક, સાદું જીવન એ તમે બધા જીવેલા છો, તો હજુ તમારી નજર સામે જન્મીને જતા રહ્યા એવા તમે કેટલા જોયા હશે, તમારા પછી જન્મ્યા અને તમારાથી વહેલા જતા રહ્યા, બોલો. તમે એનું બાળપણ જોયું હશે એવા લોકો તમારી નજર સામે જતા રહ્યા, અને તમે હજુ છો. સાદું જીવન, બંધનની અંદર રહીને શાસ્ત્રોએ બાંધેલા જેમ વિષયો છે એ પ્રમાણેનું જીવન, તો કાંઈ થતું નથી. અને ઓલાને બધું જ આવે, એની પાછળનું કારણ એ છે કે વિચાર વિના, શાસ્ત્રની મર્યાદાઓ વિના જીવ દોડે એટલે એવું થાય. પણ ભગવાનના સાચા સંતની સમજણ આવી હોય છે, સાચા ભક્તની સમજણ આવી હોય છે. તે થોડે ખાધે થોડું દુઃખ છે, ઇન્દ્રામનું ફળ થોડું ખાવ તો દુઃખ કેટલું? થોડું. ઘણું ખાધે દુઃખ થાય ઘણું, રૂપાળું દેખાય છે, લાગે છે સરસ સંસારનું સુખ. થોડું ખાવ તો થોડા દુઃખી, જાજુ ખાવ તો જાજા દુઃખી. જે જેટલો વધારે દુઃખી સમજવાનું જાજુ ઇન્દ્રામનું ખાધું છે, અને જે જેટલો ઓછો દુઃખી એને સમજવાનું આને ઓછું ખાધું છે. જેને ખાધું જ નથી એ પરમ સુખીઓ, જેને આ સંસારરૂપી ઇન્દ્રામનું ફળ ના ખાધું એ પરમ સુખી છે. સંત સુખી સંસારમાં, એમાંય વિના વિવેક ભેખ સબ દુઃખિયા. ક્યારેક વળી એમ સંતને થાય ખરું આ રહી ગયું, હાલો થોડું ચાખીએ, તો ચાખી આવે તો પાછો અહીં રહ્યો તો કો દુઃખી. બિના વિવેક ભેખ સબ દુખિયા. જેમ ચીરોડી ચૂનાની ચપટીએ ગયું ભૂખ દુઃખ તે ક્યાં તનું. ચીરોડી પથ્થર આવે, એનો ચૂનો થાય ને, આવે એ જો કોઈને તમે કસાની અંદર કે કોઈ ખાય તો ભૂખ મરી જાય માણસની. એ કોઈ ખાધો તો ભૂખ મરી ગઈ, પણ એ ભૂખ મરી ગઈ એનાથી કંઈ શરીરને પોષણ ના મળી જાય, એ તો આખરે નુકસાનકારક જ છે, અંદરની આંતરડે આંતરડું ફાડી નાખે.
એવી રીતે આ સંસાર છે એ ચીરોડી ચૂના જેવો છે, એનું સુખ છે એવું છે. થોડી વાર કોઈ ભોગવે એટલે એને લાગે કે ભૂખ ભાંગી ગઈ, કે ભૂખ ભાંગી નથી, હજુ ભૂખ આવે ઉગડવાની. અત્યારે થોડું ખાધું છે એટલે અત્યારે લાગે કે આ બસ ભોગવાઈ ગયું, પણ એ જે ભોગવ્યું છે એ બીજી વખત 10 ગણું જોરથી આવવાનું, 10 ગણું જોરથી. તો આપણે જુઓ ને, વ્રત કરતા હોઈએ, ચાંદ્રાયન કરતા હોઈએ, ધારણા પારણા કરતા હોઈએ, તો કાંઈ યાદ આવે કે આ ખાવું છે આ પીવું છે? કાંઈ યાદ ના આવે. એકટાનું કરતા હોય તો કાંઈ નહીં, બંધ. પણ આપણે જ્યારથી નક્કી એવું કર્યું કે હવે વ્રત તપને નિવૃત્તિ આપીએ, અને હવે સવારમાં 1 લાડુ ખાવાનો, બપોર પડે 12 વાગે જમી લેવાનું, 4 વાગે થોડું ફ્રૂટ લેવાનું, અને હાંજ પડે પાછી ડીશ ફરીથી ભાખરી શાક ખીચડી કઢી જમવાની, આ જો નક્કી કરી દઈએ કે હવે આજથી આ રીતે. જે વ્યક્તિ ચાંદ્રાયનમાં 4 જ ગોળા જમતો હતો એને કશું ખાવાની ઈચ્છા નહોતી થતી, ધારણા પારણા કરતો હતો કશું ખાવાની ઈચ્છા નહોતી થતી, એ જ વ્યક્તિને સંકલ્પ બદલાઈ ગયો તો અઠવાડિયા પછી જો સવારમાં ઉઠીને લાડુ ન મળે, બપોરે 12 વાગ્યાની ડીશ ના મળે, 4 વાગ્યાનું ફ્રૂટ ના મળે, અને સાંજે 8 વાગ્યાની થાળી ના મળે, તો આકડો બાકડો અંતરની અંદર થવા લાગે. આવું આપણને થાય, અનુભવાય ને આવું? પણ ચાંદ્રાયણ કરતા હોય તો કંઈ ના થાય, કંઈ જ ના થાય. કેવું છે, મન કેટલું અઘરું છે. જો શરીર એનું એ, આત્મા એનો એ, તો આગું પાછું કોણ થાય છે? કોણ આગું પાછું થાય છે? મન. શરીર પણ એનું એ છે, આત્મા પણ એનો એ છે, વિચારવાવાળો એનો એ છે, બુદ્ધિ પણ એની એ છે, એની શક્તિ પણ એની એ છે. બદલાઈ ગયું શું? મન બદલાઈ ગયું. પહેલાં મનમાં નક્કી હતું કે ચાંદ્રાયણના 4 ગોળા સિવાય કાંઈ નહીં. મનમાં નક્કી હતું કે ધારણા પારણા એટલે 2 દી 1 જ વાર. મનમાં નક્કી હતું એકટાનું એટલે આમ જ. હવે મનની અંદર ફોર્મ્યુલા બદલાઈ ગઈ, અંદરનો ડેટા બદલાઈ ગયો, પ્રોગ્રામ બદલાઈ ગયો અંદરનો. હવે સવારનો લાડુ, બપોરની ડીશ, બપોરનું ફ્રૂટ, જ્યુસ, આઈસ્ક્રીમ, હાંજ પડે આ, અને પછી રાતનું ગોઠવ્યું હોય તો બદામ પિસ્તા ને કેસરવાળું દૂધ પાછું રાતે ગોઠવી દે. હવે મન, મન તો એક જ વસ્તુ કે ભાઈ મારી ફોર્મ્યુલામાં 23 તારીખ સુધી બરાબર હતું, પણ 24થી મારો અંદરનો પ્રોગ્રામ બદલાયેલો છે, એટલે આ પ્રમાણે હાલશો તો સુખ, બાકી તો અંદર સંકલ્પ વિકલ્પ થયા જ કરશે. પછી આવું થાય, થોડે થોડું પણ કોઈ વિષયનું સુખ ભોગવ્યું એટલે એ વધારે ભોગવવા તરફ લઈ જાય, ક્યારેય પણ ઓછું ન કરે. કોઈ આજે રોજ એવો નક્કી કર્યું કે રોજ મારે 50 ગ્રામ ભજીયા ખાવા, તો એ 50 ગ્રામ પરથી 500 ગ્રામ પર પહોંચી જશે એક દી. પણ એવું નહીં થાય કે મહિના પછી બસ તૃપ્ત થઈ ગયો, હવે તો કોઈ દી ખાવાની જરૂર નહીં પડે, એવું નથી થતું. આપણે 70 વર્ષમાં કેટલા ડબ્બા ઘી પી ગયા દાદા, કેટલા ડબ્બાને કેટલા લાડવા ખાધા, કેટલા માલપુડાને કેટલો મેસૂબ ને કેટલી પૂરણપોળીઓને કેટલા ખમણને ગોટાને, એ તમારે લીલા લેર. અને તમે તો બહુ ભાગશાળી, હું નથી કહેતો ઠેક, તમે ખડિયાથી માંડીને મોટા હેલોજન સુધી, સાયકલ જે દી નહોતી ગાડા હતા તે દીથી માંડીને મોટા જમ્બો પ્લેન સુધીનું જોયું, સમજ્યા? એમ તમે ઠેક બાજરાના રોટલાથી માંડીને મેદાના પીઝાના રોટલા સુધીનું જોઈ લીધું બાપા, ઠેક બાજરાના રોટલાથી ઉપાડ્યું તે મેદાના રોટલાએ લઈને આવે અંત આવ્યો, હજુ ખબર નહીં આની આગળ હજુ કેટલું જોઈ લેશો, બોલો. પણ એ જેટલું ભોગ્યું એટલું એનું ખેંચાણ વધે. જગતની અંદરની વાત કરું છું કે જગતમાં કેવું છે, વિષયો જે ભોગવે એ તરફ ખેંચાય. ઘણી વખત ઘણા કેવા હોય એવું કે આપણે ખાવું નથી બહારનું, પછી ક્યારેક કહે ચાલો ને એકવાર હોટલનું એક જ વખત ખાવું છે. પછી એક વખત ખાધું ને એ 2 વખત ખાવાનો, 2માંથી 4, 4માંથી 6, 6માંથી 10. એ ખેંચે, વિષય છે જ એવો કે એને ભોગવો એટલો એ તમને ભોગવી નાખે. વિષયને ભોગવવા જતાં એ આપણને ભોગવી નાખે, પણ આપણે એને ક્યારેય ભોગવી શકીએ નહીં એવા એક એક વિષયો છે. પણ ભગવાનના સાચા સંત છે એની પાસે તો એવી સમજણ છે, એટલે એમાં ઉતરતા જ નથી. નિષ્કુળાનંદ સ્વામી જો કેવા વૈરાગ્યવાન સ્વામી, પૂજાની અંદર સૂકી દ્રાક્ષ ભગવાનને ધરાવતા, 5 દાના રોજ ધરાવે,
પછી સ્વામી ધરાવીને કોકને દઈ દે. પણ એક દી સ્વામીએ ધરાવી અને સ્વામીએ ધરાવેલી ને તે સ્વામીએ એમાંથી પ્રસાદીના દાણા 5-6 મોઢા મૂક્યા અને એને ન્યાલ શેઠ કરીને ગરીભગત બેઠેલા હતા એને આ જોયું એટલે ન્યાલ શેઠે એના છોકરાને કીધું કે બેટા સ્વામી દ્રાક્ષ ધરાવે છે ઠાકોરજીને પોતે મોઢામાં મૂકી એટલે આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. તો સ્વામીને હવે દ્રાક્ષ પૂરી થવા જ આવી છે તો 5 કિલોનો પડો લાવીને સ્વામી આગળ મૂકી દે. ઓલો બજારમાં જઈને 5 કિલો દ્રાક્ષનો આખો મોટો પડો લાવ્યો અને સ્વામી આગળ મૂક્યો. સ્વામી કે ન્યાલ શેઠ હા શું? તો કે બસ સ્વામી તમે રોજ પૂજામાં ધરાવીને 5 દાણા જમજો અમારું હારું થાય. સ્વામી કે મોરારચરણ મારી પૂજા લાવ. કે પૂજા મગાવી અંદર ડબ્બીમાં આટલી દ્રાક્ષ પડી હતી ને તે સ્વામી આમ ઉકરડે નાખી દીધી. સ્વામી કે ન્યાલ શેઠ તે મને ખાતા જોયો ત્યાર લાવ્યો ને કે લે આજથી ધરાવી જ નથી. કે પતી ગયું, ધરાવી જ નથી. કેવો વૈરાગ્ય કહેવાય! જગતમાંથી કેટલા અનાસક્ત કહેવાય! એવા ભગવાનના મોટા સંતો ભક્તો જે છે એવાની અહીં ઓળખાણ કે છે. જેમ સોખે રાખે કોઈ સિંહને, પાડતા પૂરન પાપ છે. એમ ભવ સુખને ભોગવતા મહામોટો સંતાપ છે. જેમ કોઈ શોખને કારણે સિંહને પાડે તો શું એ સારું કામ છે? એક દિવસ એનું મોત એમાં જ છે. આ વાઘ સિંહનો ખેલ કરવાવાળા હોય ને સર્કસની અંદર, એ લોકોના મૃત્યુના ઇતિહાસો તમે વાંચો ને તો એ લોકો મરે છે એ વાઘ સીમાનો એક જણો ક્યારેક વિફરે. રોજ આમ કરીને આમ લાકડી લઈને બેહાડતા હોય ને ટેબલ ઉપર ખેલ કરાવતા હોય એને 25-50ના ટોળામાં, એમાંનો કોઈક એક દિવસ બરાબર નજરે ચડે ને તે દી એને ફાડી ખાય. વાઘ સિંહને કોઈ પાડે તો એ પાડવાથી કદાચ કોઈને શોખ હોય ને પાડે, પણ આગળ જતા તો એમાં દુઃખ જ છે. કારણ કે પાડતા પૂરણ પાપ છે, એમ ભવ સુખને ભોગવતા મહા મોટો સંતાપ છે. ભવ સુખને ભોગવે એમાં મોટો સંતાપ છે. પેલા વાઘને નહીં, એક બ્રાહ્મણ ગુરુએ જ્ઞાન આપ્યું, ઉપદેશ કર્યો, માંસ ખાવું નહીં આ તે. વાઘ સુધરી ગયો, કથા સાંભળીને સુધરી ગયો. ને પછી વાઘ તો કોઈને મારે નહીં ને કાંઈ નહીં, એટલે શિયાળિયું છે ને એ શું કરે, આ વાઘ સિંહે કરેલો શિકાર હોય એમાંથી વધ્યું ઘટ્યું હોય ને એ ખાય. હોશિયાર બહુ, એને પોતાને શિકાર કરવાનો નહીં, પોતે મહેનત કરવાની નહીં, આવી રીતે કોકનું જ પડાવવાનું. તે શિયાળને સારું ભૂખમરો શરૂ થયો, કારણ કે આ તો રાજા હાવ આવે શાકાહારી થઈ ગયા, કોઈને મારે જ નહીં. એટલે શિયાળ એક વખત ગયું અને શિયાળે જઈને કીધું કે કેમ રાજા, તમે હમણાં હાવ સુધરી ગયા છો કે શાકાહારી થઈ ગયા છો, ઘાસ ખાવ છો કે માંસ તમારા બાપદાદાઓ તા ખાતા? બોલો કે ભાઈ મને એક આ ભૂદેવે સમજાવ્યું કે આ માંસ ખાવું ના આવ્યું તે કોઈને મારવા એ પાપ છે, એટલે હું નથી ખાતો, એટલે હમણાં આ બધું બંધ કર્યું છું. હા બરાબર છે, કે કંઈ વાંધો નહીં. એકવાર ભૂદેવ આવ્યા, દર વર્ષે એકવાર આવે સિંહને ઉપદેશ દેવા. તે ભૂદેવ આવ્યા, તે સિંહ પગે લાગ્યો, માથું નમાવ્યું પગમાં. એટલે પછી શિયાળે પૂછ્યું સિંહને, એને જોઈ લીધું બધું, કે આ ભૂદેવ આવે ત્યારે તમે પગે કેમ લાગ્યા? તો કે પગે લાગીએ ને તો ચરણરજ માથે ચડાવીએ ને આવા ગુરુની તો આપણે પાવન થઈએ કે પવિત્ર થઈએ. શિયાળ કે એ વાત સાચી કે જો ચરણમાં માથું નમાવો અને ચરણરજ ચડે તો તમે પાવન થાવ, તો આખે આખા ગુરુ ગળી જાવ તો હાવ પાવન ના થાવ? કે આખે આખા ગુરુ ગળી જાઓ તો હાવ પરમ પાવન થઈ જાવ? કે પેલામાં જ ખાલી માથું જ પાવન થાય, આ તો પગ હાથ બધું પાવન થઈ જાય તમારું. સિંહ કે એ વાત સાચી, જો ગુરુ બદલાઈ ગયા. વરહ પછી ઓલો ભૂદેવ આવ્યો ને દર વખતે આ પગે લાગતો, આજે તો કે આજે તો ગુરુને ગળી જવા છે, કારણ કે વૃત્તિ તો એની જન્મની ફાડી ખાવાની હતી જ. ગુરુને ફાડી ખાધા આખે આખા, અને પછી પાછો હતો એવો ને એવો થઈ ગયો. પછી તો શું આવે, ગુરુને જ, ગુરુથી પાવન થઈ ગયો. હવે ગમે એટલું મારો ને કે તમે, તો હવે પાપ લાગે જ નહીં શિયાળ કે
કારણ કે આખે આખા ગુરુ ગળી ગયા એટલે હવે તો તમારું અંગે અંગ પાવન થઈ ગયું, હવે તો તમે જેને અડો હરના અડો એટલે હરનું પાવન થઈ જાય. આવું સમજાઈ દીધું, બોલો, ઊંધું પકડાઈ દીધું. એવું ભવ સુખને કોઈ સિંહને રાખે તો મહા મોટો સંતાપ છે, એમ ભવ સુખને ભોગવતા મહા મોટું દુઃખ એની અંદર છે. એવું થયું છે અડખામનું, હરિ વિના બીજું હરામ, મુક્તિ આદિ નથી માગતા એવા સંત છે નિષ્કામ. આવું જેને અડખામનું જગતનું સુખ થઈ ગયું છે અને પાછા એ ભગવાનના એવા પૂરણ સંત કેવા છે, તો કે મુક્તિ આદિ નથી માગતા એવા ભગવાનના સુખે સુખિયા થયેલા ભગવાનના મોટા સાધુ કે મોટા હરિભગત એ ચાર પ્રકારની મુક્તિને પણ માગતા નથી. પ્રથમ પ્રકરણનું 43મું, ભગવાનનો જે એવો નિષ્કામ ભક્ત છે એ તો ચતુર્ધા મુક્તિને પણ ઈચ્છતો નથી. એની સમજણ તો એક જ હોય કે હે પ્રભુ, યુઝ મી, તમે મારો ઉપયોગ કરો, મારે તમારી પાસેથી કશું જ જોતું નથી રાજીપા સિવાય. એક તમારો રાજીપો જ જોઈએ, બાકી પ્રભુ તમારું ધામ, તમારી મુક્તિ, તમારી મૂર્તિ, તમારે જે દેવું હોય એ તમારી ઈચ્છા, મારી કોઈ પ્રકારની ઈચ્છા નહીં પ્રભુ તમારા રાજીપા સિવાય. આવા જે ભગવાનના નિષ્કામ સંત છે, આવા જે નિષ્કામ ભક્ત છે કે જેને ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા નથી અને બીજી ઈચ્છા હોય જ ક્યાંથી, હોય જ ક્યાંથી, આવી જ્યારે સ્થિતિ થાય ત્યારે આવું વર્તાય, એ વિના વર્તાય પણ નહીં. આપણે જો જગતના વિષયોમાં ફસાઈ જઈએ એવા હોય ને તો પહેલાં ચતુર્ધા મુક્તિને ઈચ્છવી, કે ધામને ઈચ્છવું, કે પહેલાં ધામ જોઈએ ને મુક્તિ જોઈએ, આ જન્મ છેલ્લો કરવો છે આવું ઈચ્છવું. આપણે જ્યારે વિષયમાંથી વિરક્ત થઈ જઈએ ત્યારે આ સમજણ રાખવાની છે કે ચતુર્ધા મુક્તિ પણ મારે જોતી નથી, ભગવાનની ઈચ્છા હોય તો જન્મો જન્મ ભલે મને બ્રહ્માંડોમાં કે પૃથ્વી ઉપર અવતારો આપે, એ ભગવાનની ઈચ્છા હોય તો મારે ચતુર્ધા મુક્તિ પણ જોતી નથી. આવો ભગવાનનો નિષ્કામ ભક્ત, આવો જે ભગવાનના નિષ્કામ સંત છે એ આવા સુખને ભોગવી શકે છે, ભગવાનના સુખને. વૈરાગ્ય ચિત્તવાસિત છે, ભક્તિ ભાવે ભર્યું છે ભીતર, ધર્મમાં પણ દ્રઢ મતિ છે, છે જ્ઞાનનો પણ ઘર. હવે આ સાધુ કેવા હોય, તો કે વૈરાગ્યથી જેનું ચિત્ત વાસિત છે, જેના ચિત્તમાં વૈરાગ્ય સિવાય બીજું કોઈ ચિંતવન નથી, કહેતા ભગવાન સિવાય ઇતર વસ્તુમાં પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય. એટલે ભગવાન સિવાયનું બીજું કોઈ પણ ઇતર વસ્તુનું ચિંતવન એના ચિત્તમાં નથી. ચિત્ત અને મહતત્વ બે એક છે. શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું ચિત્ત અને મહતત્વ બેને સમાનપણું છે. એ ચિત્તની અંદર આખું બ્રહ્માંડ રહ્યું છે, ચિત્તને જ્યાં ચોંટાડવું હોય ત્યાં ચોંટે, ચિત્તની અંદર જેવું ચિંતવન કરવું હોય એવું ચિંતવન થાય, એટલું જોરદાર ભગવાને ચિત્ત બનાવ્યું છે. એ ચિત્તમાં ભગવાન સિવાય બીજું ચિંતવન નથી, એટલે એનું ચિત્ત આખું વૈરાગ્યથી વાસિત છે, વૈરાગ્યની સુગંધ જ એમાં છે. ભક્તિ ભાવે ભર્યું છે ભીતર, એનું અંતર છે, હૃદય છે એ ભક્તિથી ભરેલું છે. ધર્મમાં પણ દ્રઢ મતિ છે, બુદ્ધિ છે એમાં ધર્મ ભરેલો છે, અને જ્ઞાનનું છે ઘર, અને જ્ઞાનનું આખું એ ઘર છે. એટલે કે એવા ભગવાનના સંત છે એની અંદર વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન, ધર્મ એ ચારે ચારનું એક ઘર થઈને રહ્યા છે, એની અંદર એ વાસ કરીને રહ્યા છે. આ ચારે ચાર એમાં અખંડ છે, અને જેમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય હોય એને જ એકાંતિક ભગવાનના સંત કે ભક્ત કહેવાય. અને પ્રથમના 60માં પ્રમાણે એવા એકાંતિક સંત કે ભક્તના વચને કરીને જ એકાંતિક ધર્મને પમાય. એકાંતિક ધર્મ દુર્લભમાં દુર્લભ છે, પણ એકાંતિક ધર્મને પામવા માટેનું સાધન પ્રથમના 60માં કીધું, એવો એકાંતિક ધર્મ જેને વિશે હોય એની આજ્ઞામાં વર્તવે કરીને એકાંતિક ધર્મ આવે છે. શાસ્ત્રમાં લખી રાખ્યો હોય કોઈ કહેવા જાય તો પણ ન આવે, અને કોઈ વાંચીને એ પ્રમાણે વર્તવા જાય તો પણ ન આવે. ધર્મામૃત આદિક શાસ્ત્રોમાં શ્રીમદ સત્સંગી જીવનના પ્રકરણ 4માં
જે ધર્મામૃત કહેવાય છે એની અંદર મહારાજે એકાંતિક ધર્મનો વિસ્તારથી એક અધ્યાય આખો કીધો છે. એમાં કીધું કે એવા પુરુષ જ્યારે પૃથ્વી ઉપર હોય ત્યારે એકાંતિક ધર્મ પ્રગટ રહે છે, અને એવા પુરુષ ન હોય ત્યારે એકાંતિક ધર્મ આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. માટે એકાંતિક ધર્મના ધારક મળવા બહુ દુર્લભ છે, અને જો મળી જાય તો ત્યાં દ્રઢ મન કરીને રહેવું એ પણ બહુ દુર્લભ છે, અને દ્રઢ મન કરીને રહી જવાય તો એને સેવીને એકાંતિક ધર્મને સિદ્ધ કરવો એ દુર્લભ છે. આટલું થઈ જાય ત્યારે એકાંતિક ધર્મ સિદ્ધ થાય. શુભ ગુણ કહીએ જે સંતના, તેહ આવી વસ્યા છે ઉરમાં, તેને કરી જન તને મને સુધાવર તે છે સુરમાં. જેટલા સાધુના ગુણ કહેવાય, જે સાધુતા કહેવાય, એ તમામ એના અંતરમાં આવીને બધાય ગુણ વસ્યા છે. એવા ભગવાનના સંત છે એને બોલતા જોવો, જોતા જોવો, ખાતા જોવો, પીતા જોવો, સાંભળતા જોવો, ચાલતા જોવો. સંતોની એવી સગડી ક્રિયાય કુસંગી દેખી સતસંગી થાય. એ જોઈને ટાઢું થઈ જાય. જેની અંદર સાધુતાના ગુણ નિવાસ કરીને રહ્યા હોય ને એવા ભગવાનના એકાંતિક સંતના દર્શને કરીને જ શાંતિ થઈ જાય. આવું કીધું. પણ કોને થાય? મુમુક્ષુ હોય એને થાય. લોહી ચુંબક ખેંચે તો ખરું, પણ લોઢાણ ખેંચે, પથરા ના ખેંચે. એમ તપાસ કરવાવાળો મુમુક્ષુ હોવો જોઈએ તો એના હૃદયમાં ટાઢું થાય. મુક્તાનંદ સ્વામીને, રામાનંદ સ્વામીને જોયા અને અંતરમાં ટાઢું થઈ ગયું, કારણ કે એ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હતા. અને રઘુનાથ દાસને આખી જિંદગી ભેળોર્યો તોય ટાઢું ના થયું, એવો મુમુક્ષુ નહોતો. શું કરો? ગુણાદિતાનંદ સ્વામીને બાલમુકુંદાસ સ્વામીએ જોયા, બાલમુકુંદાસ સ્વામીને તરત ટાઢું થઈ ગયું. અને એક છ આંગળીઓ હતો, છ આંગળીઓ, એને છ આંગળી હતી, મગજે છ આંગળી જેવું હતું. સ્વામી સુધી કોઈને પૂગવા જ ના દે. કલ્યાણ જોતું હોય તો રાધારમણ દેવના દર્શન કર, કે એ થાંભલે બેઠેલા ડોસા પાસે કાંઈ નથી, અમે બહુ જોયું છે, એ એમ કરીને ઓલાને પાછો પાડ દે. ઠેક ગુજરાતમાંથી ઓલો કોકની વાત સાંભળીને આવ્યો હોય કે સ્વામી પાસે જઈએ તો ટાઢું થાય, તે ઠેક ગુજરાતથી જૂનાગઢ પહોંચ્યો હોય, પણ દરવાજે આ ભટકાઈ જાય આ મોડલ, તે ઓલાને જવા જ ના દે સ્વામી સુધી. બોલો, હવે એને સ્વામી ભેગા ટાઢું થાય? ન થાય. એમાં વાંક એકાંતિકનો નથી, વાંક જીવનો છે. એની જો ઉત્કૃષ્ટ મુમુક્ષુતા ન હોય તો એને ટાઢું ન થાય. શ્રીજી મહારાજ ભગવાન પોતે હતા તોય હરબાઈ ને વાલબાઈને ક્યાં ટાઢું થયું? ભગવાન પોતે હતા તોય હરબાઈ ને વાલબાઈ સમાધિનિષ્ઠ હતા તોય ટાઢું ના થયું. સમાધિનિષ્ઠતા તોય ટાઢું ના થયું એવું છે. અને જોધા ભરવાડ જેવા સમાધિનિષ્ઠ નહોતા, બુદ્ધિ જાજી નહોતી, તોય ટાઢું થઈ ગયું. એટલે આમાં તો એવું છે, પાત્ર આપણે કેવા છીએ એવું સામેથી આવે. ભગવાનને મોટા આપણને હજરા હજુર મળ્યા હોય પણ આપણી પાત્રતા જ ના હોય તો આપણને કાંઈ ટાઢું થાય નહીં. એવું આપણે પોતે જ વાળા મૂકીને લાવારસ જ હોઈએ અને કોઈ દી ઠરવાની ઈચ્છા જ ના હોય તે ઠરે નહીં. ઠરવાની ઈચ્છા હોય તો ઠરે, પણ લાવારસને જ્વાળામુખી જેવા હોઈએ કે આ જ મારું જીવન છે ને આ જ મારું સ્વરૂપ છે, એ કોઈ દી ટાટો ના થાય. એમ ભગવાનના સંતની અંદર બધા ગુણ આવીને વસેલા હોય. સાધુતાના ગુણ, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ, નિષ્ને, એ પંચવર્તમાન સંબંધી ધર્મ આવીને વસેલો હોય, એને કરીને સુધા વર્તે સુરમાં, એને કરીને એ તન અને મનમાં ક્યારેય પણ વિકારને પામતા નથી, અને એટલા સરસ વર્તે છે કે કોઈને જોઈ અને એનો ગુણ આવી જાય. તેની દ્રષ્ટે તન અભિમાની ગીડર નર ગમતા નથી, જોઈ સ્વભાવ એ જીવનો અભાવ રહે છે ઉરથી. એવા સંતને જોયા પછી ગીડર જેવા, ગીડર જેવા એટલે કહેતા કે હાવ જેની અંદર કશું જ ના હોય, કંઈ જ ના હોય, ધર્મ નિયમ આદિ કાંઈ જ ના હોય, એવા જીવ જોવા ગમતા નથી. એવા જીવને પછી એની અંદર મન ના માને. જેને એકવાર સાચું ચાખી લીધું હોય ને
એને ઓલું ગમે નહીં. જેને મીઠાઈ ખાધી હોય સરસ મજાની, એને પછી તમે જેને લાડવા ખાઈને જ મોટો થયો હોય, રોજ એક લાડુ જમી જતો હોય, એને પછી તમે એમ કહો કે આજ પીઝા જમી લો, એ કે ભાઈ લાડુ દો પીઝામાં શું, એમાં શું ખાવાનું. એને તમે એમ કહો વેફર ખાઈ લો ને વેફર, એટલે ભાઈ વેફરમાં શું લેવાનું છે, આ કાચું એટલું સાચું હમણાં નથી નીકળ્યું, કાચું એટલું સાચું. તો દાદા આપણે હાલે કંઈ કાચું એટલું સાચું એક લાડુ જોઈએ, કાચું એટલું સાચું નહીં ભાઈ, લાડુ એટલું જ સાચું. આ લાડવા પર તો 70 ને 72 ને 75 હજુ કાઢીએ છે, હજુ ગુરુજીના બર્થડે પર 59 દંડવટ લાડવા કરાવે, કાચું કરાઈ શકે? ભીખુ બાપાએ અને ઘનશ્યામ દાદા બે ગુરુજીના 59 વર્ષ થયા ને, તે 59 દંડવટ કર્યા ગુરુજીની ઉપર પૂજામાં જઈને, બોલો એ લાડુ એટલું સાચું. હવે કાચું ખાતા હોય આ બે દાદા તો શું થાય, દાદાઓ જોડે જુવાન ડૉક્ટર આવીને જમાડવા નીચે બેઠા હોય ને, તો પેલો જુવાન ડૉક્ટર હોય ને એ વિચારે કે દાદાઓ કાઢશે, આ કાઢે છે ભાઈ, દંડવટે કરે છે, કાઢે છે ને સેવાય કરે, દોડે છે. અને કાચાવાળા બધાય જોજો 60-70, એટલે બધુંય સારું છે, કોઈ ગોતી હોય કંઈ ખોટું નથી ને, પણ બધુંય એના પ્રમાણથી બધું કરવામાં આવે એ બધુંય સારું. અતિ સર્વત્ર વર્જયેત, અતિ અતિ લાડુય નહીં હારા, અતિ કાચુંય નહીં હારું, અતિ બધું નહીં પણ બધુંય મધ્યમ, એ બધી રીતે સારું. ધર્મય મધ્યમ, ભક્તિ મધ્યમ, વૈરાગ્ય મધ્યમ, જ્ઞાન મધ્યમ. આ જોણ આપણે આ કથા વાર્તાને બધું કેવું મધ્યમ રાખેલું છે મહારાજે. કથા કરો અડધો કલાક, અડધો કલાક ધૂન કરો, વળી પાછું થોડું ભજન કરો, ત્યાં બપોર પડે ત્યાં ઠાકોરજી ઉઠાડો, બધું ફરતું રાખ્યું થોડું થોડું, એટલે બધી જગ્યાએથી થોડો થોડો માલ આમ ઇન્ટરેસ્ટ પડી રહે. પણ એકનું એક જ રાખ્યું હોત કે હવારમાં ઉઠે ત્યાંથી કથાવાળાને કથા કર્યા કરવાની ને આપણે કથા સાંભળ્યા કરવાની, એક જ પ્રવૃત્તિ, નહીં આરતી, નહીં સ્તુતિ, નહીં ધૂન, નહીં ભજન, તોય થાકી જઈએ. એકલું ઢોલકું જ ખખડાવો હવારથી ઉઠીને તોય થાકી જઈએ. આરતી જ ઉતાર્યા કરો 12 કલાક તોય થાકી જઈએ. બધું ફરતું, એટલે મધ્યમ માર્ગ સૌથી સારો. અહીં કહે છે કે ભગવાનના એવા સાધુને જોયા પછી જેની અંદર એવા ગુણ ના હોય ને, અને જે જગતની અંદર આસક્તિવાળા જીવ હોય ને, એવા જીવ ગમતા નથી પછી જોવા. જેને ભગવાનના ભગતમાં પ્રીતિ થઈ ગઈ હોય ને, જોજો એક વખત ભલે પહેલાં કુસંગી હોય, પછી એ સત્સંગી થઈ ગયો, સારો થઈ ગયો, 2-5 વર્ષ સત્સંગમાં જતા રહ્યા, પછી એ જેની સાથે બેસતો હોય ને પહેલાં, એ લોકો જોવાય એને ના ગમે, એ જોવાય ના ગમે, એને એમ થાય કે આ લોકો ભેગા બેહાતું હશે, આ લોકો ભેગા ખવાતું હશે. હવે 5 વર્ષ પહેલાં એની ભેગા જ હતો, પણ હવે એને શું થઈ ગયું, એને ભગવાન, ભગવાનના સંત અને ભક્તને વાલા કરી દીધા, એનો સ્વાદ ચાખી લીધો, એટલે ઓલું છૂટી જ જાય. ઇન્ડિયાથી જ મોટો થઈને અહીં આવ્યો હોય, ભાઈ 2-4 વર્ષ અહીં થાય, અહીં ધૂળ ના જોવે, કાંઈ ના જોવે, પછી કે ઇન્ડિયા નહીં મજા, અહીંયા આગળ જ કેપથી પાછા. કે ઘણા તો એક એક ભાઈ છે અહીંયા આગળ મંદિરમાં, આપણે અહીંયા આગળ બધું કામ કરવા આવે છે, એ કે હું યુરોપ જઉં, બધે જઉં, પણ ઇન્ડિયા તો કોઈ દી ના જઉં. ક્યારે જઈશ ઇન્ડિયા દાદા ખબર ને, ઇન્ડિયા ક્યારે જઈશ, તો કે અહીં જેવું જ્યારે થશે ને ત્યારે જઈશ, બાકી ઇન્ડિયા જવાનું જ નહીં, કે ત્યાં શું લેવાનું છે. લો એને અહીંનું સુખ આ ચાખ્યું તો ઓલું જ્યાં જન્મ્યો છે એ જન્મભૂમિ ભૂલાઈ ગઈ, જન્મભૂમિ ભૂલાઈ ગઈ. એવી રીતે જેને ભગવાનના સાચા સંત અને ભક્તને અનુભવી લીધા, પછી જગતના વિષયી જીવો એને ગમે નહીં, એમાં પ્રીતિ ના થાય, એનો અભાવ આવે. તે શું મન મેળવતા મળે નહીં, બેડું ભળતા પણ ન બળાય, નિષ્કુળાનંદ તે નોખા રહે તોય તેલ અને ન્યાય. એવાની સાથે ભળવું હોય તોય ભળાય નહીં. જે સંત છે એનાથી અસંત સાથે ના ભળાય, જે ભક્ત છે એનાથી અભક્ત સાથે ના ભળાય, એને ભેડું ભેળવવું હોય ને તોય નોખા જ રહે. કેવી રીતે નોખા રહે, તો કે જેમ પાણીમાં તેલ, પાણીમાં તેલ નાખો, ગમે એટલું હલાવો ને તમે, ગમે એટલું હલાવો, પણ ઓટોમેટિક એ છૂટું જ રહે, છૂટું જ રહે, એ કોઈ દી ભળે નહીં.
એમ ભગવાનના એવા સંત હોય એને તમે 100, 500, 1000 અસંતની વચ્ચે મૂકી દો ને તો એ નોખું જ રહે. ભક્ત હોય એને 1000 અભક્ત વચ્ચે મૂકી દો તો નોખો જ તરી આવે કે આ જુદો છે, આ આ વક્કલ જ જુદો, આ માલ જ જુદો છે. આપણે અનાજ કરિયાણાની દુકાનમાં જ ગયા હોઈએ ઇન્ડિયામાં અને ત્યાં જઈને આમ ચોખા જોઈએ, 10 જાતના ચોખા હોય, આપણને અમુક ચોખા એવા સરસ હોય, અહીં નહીં લોંગ બાસમતી આવે, એક્સ્ટ્રા લોંગ આવે, તો આમ તમે હાથમાં લો ત્યાં જ ખબર પડી જાય કે આ જુદું છે, આ બીજાથી જુદા છે. અને ભાત રાંધી દો પછી ખબર પડી જાય કે આ ભાત બીજાથી જુદા છે. એમ એક અનાજ જેવી વસ્તુ એને હાથમાં લઈએ તો ખબર પડી જાય આ જુદું છે. તમે શાકભાજીના વેપારીઓ શાકભાજી હાથમાં લો ને ખબર પડી જાય કે આ જુદું છે. સોનાનો વેપારી હોય, સોની હોય, એ આમ સોનું હાથમાં લે તેને ખબર પડી જાય કે આ જુદું છે. એવી રીતે એવા સંત અને અસંત, ભક્ત અને અભક્ત, એ બે આમ ભેળા રહ્યા હોય ને તો જુદા પડી જાય કે આ સંત છે, આ સંત છે, આ ભક્ત છે, આ અભક્ત છે. તેલ અને પાણીની જેમ જુદા પડે. માટે અહીં સ્વામી આપણને એટલું જ શીખવાડે છે કે એવા સંત અને એવા ભક્ત જે હોય, જે વિલક્ષણ હોય, બીજાથી જુદા હોય, એનું ખાવું પીવું બેસવું ઉઠવું તો બીજા જેવું જ દેખાય, પણ એની એ દરેક ક્રિયાની અંદર કંઈક જુદું હોય, કંઈક જુદું હોય, એ ખબર પડે કે આ આની પદ્ધતિ જુદી છે. ઓલા ભાઈ નહોતા અહીંયા આવ્યા, જમાડવા બેસતો તમે કહેતા 2 કલાક થાય એમને, એકનો એક કોળિયો કેટલી વાર ચાવે, હવે જમીએ તો આપણે જમવા બધાય બેઠેલા લાગે, પણ એને જોવે કોઈ તો એ જ્યારે કોઈ ઉપલી નજરે જોવે લાગે કે બધા ઠાકોરજી જમાડવા બેઠા છે, પણ નજીક રહે તો ખબર પડે કે ભાઈ આ ભાઈ તો 32 થી 64 વખત ચાવે છે પછી ઉતારે છે. હવે આપણે તો રોજ એટલો 2 કલાકનો ટાઈમ કાઢવો હોય તો ના નીકળે. હા, પણ એમને નીકળતો હોય એ કાઢે છે તો એ નોખા પડે ને બધામાં. એવી રીતે ભગવાનના સંત અને ભક્ત ગમે એવા ટોળામાં તમે મૂકો, પણ સાચો સાધુ અને સાચો ભગત એ કરતો હોય ક્રિયા બધી જગતના જીવ જેવી જ, ખાવું પીવું બેસવું ઉઠવું એ તો બધાનું સામાન્ય જ હોય, પરંતુ બીજા કરતાં નોખું હોય, બીજા કરતાં નોખું હોય, બીજા કરતાં વિલક્ષણ હોય. આવું અહીંયા આગળ સ્વામી સાચા સંતને ઓળખવા માટેનો અહીંયા આગળ એંધાણી કહે છે. હવે સંત અને અસંત, ભક્ત અને અભક્ત, એ બે વચ્ચે કેવા વિચારોમાં ફેર હોય છે, એ બેના વિચારોની અંદર કેટલું બધું ભેદ હોય છે, એવા બંનેના વિચારો એક એકના રજૂ સ્વામી આગળ કરશે કડવા 34ની અંદર. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.